નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને નકશા આલેખન પ્રકરણ આઠ આપણે નકશા આલેખનમાં દિલ્હીની મુલાકાત લીધી લાલ કિલ્લાની મુલાકાત લીધી અને ત્યારબાદ તમે દોરેલા નકશા આપણે જોયા ઘણા મિત્રોએ નકશા મોકલ્યા હતા તે બધા આપણે તમને બતાવ્યા અને તેના આધારે પ્રશ્નો તરી કરી ત્યારબાદ ગયા એપિસોડમાં આપણે જોયું કે જ્યારે કોઈ વસ્તુને આપણે નાની કે મોટી કરીએ છીએ ત્યારે તેનો આકાર બદલાતો નથી ફક્ત છે પરંતુ તેનો આકાર બદલાતો નથી હા અને એ પણ જોયું હતું કે જ્યારે આપણે ચોરસ ખાનામાં કોઈ પણ આકૃતિને દોર્યું હોય જે ચોરસની લંબાઈ એક સેન્ટીમીટર હોય તેની અંદર દોરેલું હોય અને ત્યાર બાદ આપણે તેને બે સેન્ટીમીટર લંબાઈ વાળા દોરવાની હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય બરાબર તેનું ક્ષેત્રફળ ગણું થાય તે પણ આપણે જોયું હતું હા તમને શું દોરવા આપ્યું હતું બરાબર તમને ગાડી દોરવા માટે આપી હતી એક સેન્ટીમીટર લંબાઈના ખાનામાં એ જાળી હતી તેની અંદર ગાડી દોરેલી હતી તમને અડધા સેન્ટીમીટર વાળા ખાનામાં સરસ બહુ મસ્ત ગાડી દોરી છે હવે તમે આને વધારે મોટી દોરવાનો પ્રયત્ન ખાનું થોડું મોટું કરજો ચાર સેન્ટીમીટરનું ખાનું કરજો અને ગાડી મોટી દોરવાનો પ્રયત્ન કરજો તો શું થશે બરાબર ગાડી એની જ રહેશે પરંતુ નકશા જોયા હતા ભારતનો પણ નકશો જોયો હતો ગુજરાતનો પણ નકશો જોયો હતો ગુજરાતના નકશામાં આપણે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું હોય તો કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડે તે આપણે જોયું હતું અને ભારતના નકશામાં આપણે જોયું હતું કે જુદા જુદા રાજ્યોમાંથી લોકો પરેડમાં ભાગ લેવા આવે છે ત્યારે કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે તે આપણે જોયું મિત્રો તમે કોઈ દિવસ સમુદ્ર જોયો છે વિચારો તમે કોઈ જગ્યાએ ગયા હોય તો તમે કદાચ જોયો હોય જોવા ચિત્રમાં સમુદ્ર કઈ જગ્યાએ છે જોવા આ ચિત્રમાં સમુદ્ર કઈ જગ્યાએ છે બરાબર અહીંયા આપણો મિત્ર બાલા સમુદ્ર કિનારે ઉભો છે તો તમે સરળતાથી કહી શકશો કે સમુદ્ર કયો છે કે દૂરથી આપણે જ્યારે પાણી દેખીએ ત્યારે આપણને વાદળી કલરનું દેખાય છે આ નકશો આની અંદર સમુદ્ર તમને દેખાય છે જોવા ધ્યાનથી બરાબર અહીંયા પણ જે તમને અગાઉ ચિત્ર બતાવ્યું તે પ્રમાણે જે વાદળી કલર દેખાય તે પાણી છે એટલે કે તે સમુદ્ર સમુદ્ર છે 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 તો તમે જોઈ શકશો કઈ જગ્યાએ જગ્યાએ હા આપડે ભારતના નકશાની અંદર આ જે દક્ષિણ બાજુમાં એટલે કે જે પશ્ચિમથી દક્ષિણ અને આ પૂર્વથી દક્ષિણ ભાગમાં આખું આપણે જે વાદળી કલર દેખાય છે તે સમુદ્ર છે તો આપણે કહી શકીએ નકશાની અંદર સમુદ્રને દર્શાવવા માટે એટલે કે પાણીને દર્શાવવા માટે વાદળી કલરનો ઉપયોગ થાય છે તમને અગાઉ કહ્યું હતું કે આપણે નકશામાં અલગ અલગ વસ્તુને દર્શાવવા અલગ અલગ નિશાની વપરાય છે તો અહીંયા આપણે જોયું કે પાણી દર્શાવવા માટે કે સમુદ્ર દર્શાવવા માટે વાદળી રંગનો ઉપયોગ થાય છે હવે તમે કહી શકશો કે કયા કયા રાજ્યો ની એક તરફ સમુદ્ર છે જુઓ હા નકશામાં જુઓ એવા કયા રાજ્યો છે કે જેની એક સીમા સમુદ્રથી છે જુઓ ધ્યાનથી આપણે કઈ બાજુથી શરૂઆત કરીશું બરાબર જે બાજુ સમુદ્ર આવેલો છે એ બાજુના જ આપણે રાજ્યો જોઈશું અહીંયા જમ્મુ કાશ્મીર કે આ બાજુ સમુદ્ર તમને દેખાતો નથી તો આ બાજુના રાજ્યોને જોવાની જરૂર નથી તો અહીંયાથી આપણે જોઈશું તો શરૂઆત અહીંથી કરીએ આ કયું રાજ્ય છે બરાબર ગુજરાત ત્યારબાદ જુઓ આ પણ જોડાયેલું છે આ રાજ્ય છે મહારાષ્ટ્ર ત્યારબાદ હા જો એકદમ નાનું રાજ્ય દેખાય છે કયું છે ગોવા બરાબર કર્ણાટક પછી કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ આ આપણું રાજ્ય નથી આ આપણો પડોશી દેશ છે એ જ રીતે આ પણ આપણો પડોશી દેશ છે એટલે કે જે રાજ્યોને એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ છે ચલો એવું રાજ્ય કોઈ દર્શાવો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય ધ્યાનથી હમ બરાબર આ જે રાજ્યો છે આ રાજ્યો સિવાયનું બીજું કોઈ પણ રાજ્ય તમે લખી શકશો કારણ કે આ રાજ્યો જે લખ્યા એ બધાની એક તરફ સમુદ્ર છે તો બાકીના જે રાજ્યો વધ્યા તેની તરફ સમુદ્ર નથી એટલે તમે કોઈ પણ રાજ્ય લખી શકશો એટલે કે આના જવાબો એક કરતા વધારે આવશે તો તમે કોઈ પણ લખો મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન કોઈ પણ તમે કહી શકશો તો મિત્રો અહીં આપણે જોયું કે સમુદ્રને એટલે કે પાણીને દર્શાવવા માટે નકશાની અંદર વાદળી રંગનો ઉપયોગ થાય છે હવે આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે પ્રમાણ માપ આપણે ચોક્કસ માપ લેવામાં આવે છે આપણે પ્રમાણ માપને આધારે દિલ્હી અને જયપુર વચ્ચેનું જયપુર અને ભોપાલ વચ્ચેનું અંતર શોધ્યું હતું તો આ જ રીતે આપણે જ્યારે નકશો દોરીએ છીએ ત્યારે પણ ચોક્કસ પ્રમાણ માપ લેવામાં આવે છે અને તેની અંદર આપણે વાસ્તવિક અંતરને ધ્યાનમાં લેવામાં આવે છે વાસ્તવિક અંતર જે રીતે હોય એને અનુરૂપ આપણે પ્રમાણ માપ લેવામાં આવે છે જો તમે નકશો મોટો દોરવા માગતા હોય તો એ પ્રમાણે પ્રમાણ માપ લેવામાં આવે જો નાનો દોરવા માગતા હોય તો એ પ્રમાણે દોરવામાં આવે તમે જુદા જુદા પ્રકારના નકશા જોયા હશે જો ના જોયા હોય તો જ્યારે તમે સ્કૂલમાં જાઓ એટલે તમે અલગ અલગ માપના રાજ્ય શહેર દેશ દુનિયાના નકશા તમે જોજો તો દરેકની અંદર પ્રમાણ માપ અલગ અલગ દર્શાવેલું હશે તો ચાલો આવું જ આપણે જુદા જુદા જિલ્લાના પ્રમાણ માપ જોઈએ આ નકશો ગુજરાત રાજ્યનો છે તેની અંદર આપણે જોઈ શકીએ પ્રમાણ માપ કેટલું આપેલું છે બરાબર કઈ જગ્યાએ લખેલું છે હા ઉપર લખેલું છે કેટલું છે બરાબર એક સેન્ટીમીટર બરાબર પચીસ કિલોમીટર એટલે કે જ્યારે તમે માપ્ટની અંદર અહીંયા કોઈ માપ લેશો અને જો એક સેન્ટીમીટર આવે તો બંને વચ્ચેનું અંતર પચીસ કિલોમીટર જો બે સેન્ટીમીટર આવે તો બરાબર પચાસ કિલોમીટર જુઓ આ નકશો બનાસકાંઠા જિલ્લાનો છે જો નકશાની સાઈઝ તમે બધામાં જોશો તમને સરખા દેખાશે બરાબર પણ બધાનું માપ કેવું છે અલગ અલગ તો આપણે જોઈ શકીએ છીએ કે દરેકની અંદર પ્રમાણ માપ અલગ અલગ લીધેલા છે ચાલો આપણે બે નકશા ઉપરની આપણે સરખામણી કરીએ આ અમરેલી જિલ્લો છે આપણે અમરેલી જિલ્લાના બે ગામ વચ્ચેનું અંતર શોધીએ આપણે બાબરી અને લાઠી વચ્ચેનું અંતર શોધીએ તો જુઓ અહીં બાબરી અને લાઠી વચ્ચેનું અંતર અંદાજે કેટલું થાય છે જુઓ ધ્યાનથી અહીંયા જુઓ આપણે બાબરા અને લાઠી વચ્ચેનું અંતર આપણે માપીએ તો જુઓ બાબરા અને લાઠી વચ્ચેનું અંતર કેટલું થાય છે અંદાજે બરાબર બે સેન્ટીમીટર એટલે કે નકશા ઉપર અંતર છે બે સેન્ટીમીટર પરંતુ

અંદાજે બે સેન્ટીમીટર મળ્યું હતું અંદાજે અહીંયા જુઓ અહીંયા કેટલું જોવા મળે છે જો અહીં અંદાજે કેટલું માપ થાય છે બરાબર અંદાજે બે અને ઉપર સાત કિલોમીટર જેટલું થાય છે જુઓ ગામ તો એના એ જ છે બાભરાને લાઠી પરંતુ બંને વચ્ચેનું માપ નકશાની અંદર બદલાઈ જાય છે અગાઉના નકશાની અંદર માપ હતું બે સેન્ટીમીટર અહીંયા અંદાજે થાય છે બે પોઈન્ટ બરાબર બે પોઈન્ટ સાત સેન્ટીમીટર હવે જો આનું આપણે માપ શોધીશું તો કેટલું થશે જો અંદાજે હવે આ માપ શોધીએ આપણે તો આનું માપ શોધીએ તો આનું માપ આપણે અંદાજે થશે બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર આ માપ અંદાજે થાય છે બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર તો હવે અહીં જુઓ નકશો બદલાઈ ગયો આ નકશો છે બોટાદ જિલ્લાનો પરંતુ તેની અંદર આપણે બાબરા અને લાઠી જોઈ શકીએ છીએ તો અહીં માપ થાય છે બંને વચ્ચેનું માપ બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર તો હવે તેમની વચ્ચેનું અંતર કેટલું થાય અગાઉ આપણે લીધું હતું કે એક સેન્ટીમીટર બરાબર પાંચ કિમી અહીંયા થાય છે બે પોઈન્ટ આઠ સેમી તો બે પોઈન્ટ આઠ ગુણ્યા પાંચ બંને વચ્ચેનું ગુણાકાર કરવાનો તો બંને વચ્ચેનું ગુણાકાર કરીએ આપણે તો આઠ ગુણ્યા પાંચ એટલે ચાલીસ વધી આવે ચાર પાંચ દુ ને ચાર ચૌદ એક પોઈન્ટ કાપી લઈએ તો અંદાજે ચૌદ કિમી હવે આ ગુણાકાર કરવા માટે આપ અપૂર્ણાંકનો છે અપૂર્ણાંકનો ગુણાકાર આપણે જ્યારે કરીએ તો સામાન્ય ગુણાકારની જેમ જ કરવામાં આવે છે અને પોઈન્ટ પછી જેટલા દશાં સ્થળ સંખ્યા હોય એટલા દશાં સ્થળ અહીંયા આપણે કાપી લેવામાં આવે છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે એક તો અહીં આપણે પોઈન્ટ પછી એક સંખ્યા કાપી લઈશું તો અહીંયા થશે ચૌદ પોઈન્ટ ઝીરો એટલે કે અંદાજે માપ છે ચૌદ કિલોમીટર આ અગાઉની જેમ અન્ય રીતે પણ આપણે શોધી શકીએ છીએ તો આપણે જોયું અહીંયા કે બાબરા અને લાઠી વચ્ચેનું અંતર બંને નકશામાં અલગ અલગ જોવા મળે છે તો આપણે જોયું મિત્રો અહીંયા જ્યારે બે શહેરો વચ્ચેનું અંતર આપણે બે નકશામાં જોયું તો બે નકશાની અંદર માપ અલગ અલગ હતું બંને વચ્ચેનું અંતર નકશામાં અલગ અલગ હતું પણ વાસ્તવિક અંતર લગભગ નજીક જેવું હતું તો આપણી જરૂરિયાત મુજબ પ્રમાણ માપ લઈ નકશો દોરી શકીએ છીએ મુજબ અલગ અલગ લેવામાં આવે છે હવે તમે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાઓ તો તમે નકશામાં જોયું તો વચ્ચે લીટી જોવા મળે છે પરંતુ હકીકતમાં જ્યારે તમે એક જિલ્લામાંથી બીજો જિલ્લો પસાર કરો

ત્યારે ઘણી વખતે તમારે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે યાદ છે ને તમને જો તમે કદાચ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરવી હોય તો તમને કદાચ તમે જોયું હશે કે ત્યાં આગળ આપણે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે એટલે કે એ રાજ્યની અંદર આપણે પ્રવેશ કરીએ તો તેની જે ફી હોય એ આપણે ફી ભરવી પડે છે તો જે એ ટોલ ટેક્સ આવે તે આપણા નકશાની હદ છે આપણે જે નકશામાંથી લીટી દોરીએ છીએ એ હદ આપણને તે ટોલ ટેક્સ દર્શાવે છે તમે જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ કરોલ ટેક્સ દેખાય હવે મિત્રો તમે નકશા દોર્યા હતા યાદ છે ને હા ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ જુઓ આ નકશામાં નકશામાં જુદા જુદા ગામ દર્શાવેલા છે ઇડલીપુર બર્ફીનગર ઢોકળાબાઈ વેલપુર અને છોલાઘાટ અહીંયા અગાઉના નકશાની જેમ જ છે હવે જો નકશામાં ઇડલીપુરથી બર્ફીપુર કેટલા કિલોમીટર દૂર છે તે આપણે શોધવાનું છે અહીંયા પ્રમાણમાં પાપેલું છે એક સેન્ટીમીટર બરાબર દસ કિમી તો ઇડલીપુરથી બર્ફીનગર કેટલું દૂર છે ચાલો આપણે નકશામાં શોધીએ કેટલું છે અંદાજે બરાબર અંદાજે પાંચ સેન્ટીમીટર એટલે કે નકશા ઉપર થી બરફીનગર પાંચ સેન્ટીમીટર દૂર છે ચલો વાસ્તવિક બંને કેટલા દૂર છે વાસ્તવિક એટલે કે થી બરફીનગર કેટલા કિલોમીટર દૂર છે બરાબર એક સેન્ટીમીટર એટલે પચાસ કિમી તો પાંચ સેન્ટીમીટર એટલે બરાબર પાંચ સેન્ટીમીટર એટલે પચાસ કિમી એટલે થી બરફીનગર પચાસ કિમી દૂર છે હવે ઇડલીપુરથી બરફીનગરની વચ્ચે ખમણપુર ગામ આવે છે તમને લાગશે આ તો બધી ખાવાની વસ્તુઓ છે એના નામ છે હા એ બધા ગામના નામ છે એવા તમે સાંભળ્યા હોય તો ઇડલીપુર બરફીનગર ઢોકળાબાદ ખમણપુર એ બધા ગામના નામ છે તો ખમણપુર છે એ ઇડલીપુર અને ની વચ્ચે છે બોલો કેટ ક્યાં આગળ આવશે બંનેની વચ્ચે છે બરાબર વચ્ચે છે તો કેટલા સેન્ટીમીટર આ બાજુ આવશે ને કેટલા સેન્ટીમીટર આ બાજુ આવશે ચાલો જોઈ લઈએ તો તમને ના ફાવે તો શું કરીશું આપણે દોરો લઈશું દોરો લઈ અને આપણે બંને વચ્ચેનું અંતર આ રીતના માપીશું અને એને આપણે આ માપી અને એને અડધું કરી લઈશું આ અડધું કરીશું તો અહીંયા બરોબર વચ્ચે એનું માપાઈ જશે એટલે કે અહીં આપણું ખમણપુર આવી જશે તો આ રીતે તમે શોધી શકો છો હવે જલેબીપુર જુઓ બીજું નામ આવ્યું જલેબીપુર જલેબીપુર છોલાઘાટ અને બંનેથી કિલોમીટર દૂર છે છે જો હોય તો તો તમે કરી શકશો પણ રસ્તો તેના માટે શું કરીશું બરાબર દૂરનો ઉપયોગ કરી અને આપણે બરાબર વચ્ચે સુધી લેવાનું છે પાંત્રીસ કિલોમીટર હવે તમે કરી શકશો આ તમારી જાતે કરવાનું છે ત્યારબાદ ભેરપુર અને છોલાઘાટ આ ભેરપુર અને છોલાઘાટ વચ્ચેનું અંતર શોધવાનું છે તો કઈ રીતના શોધશો તમે બરાબર તમે દોરો મૂકશો અને દોરાની મદદથી તમે સરળતાથી અંતર શોધી શકશો આ પણ તમારે જાતે કરવાનું છે તો મિત્રો અહીં આપણે નકશા ઉપર દર્શાવેલા બે ગામ વચ્ચેનું અંતર માપ પટ્ટી કે દોરાની મદદ સરળતાથી શોધી શકીએ છીએ હવે તમને યાદ છે ધોરણ ચાર ની અંદર તમને એક પ્રકરણની અંદર દુનિયા જોવાનો રસ્તો તેની અંદર તમારી સ્કૂલ નકશો દોરવાનું કહ્યું હતું યાદ છે ને હા તમે નકશો દોર્યો હતો અને આપણે આપણે પણ આ પ્રકરણની શરૂઆત કરી ત્યારે તમને કહ્યું હતું અને યાદ પણ કરાયું હતું કે તમે નકશો દોર્યો હશે અને દોરવાનું પણ કહ્યું હતું તો આવો જ એક નકશો આશી કોણ છે આશી યાદ છે ને હા આશી અને તેના મિત્રો જે દિલ્હી પરેડ જોવા ગયા હતા તો આશીની શાળાનો નકશો આપેલો છે ચાલો આપણે નકશા ઉપરથી થોડા પ્રશ્નોના જવાબ આપીએ અને તમારે પણ તમારે જે શાળાનો નકશો દોરેલો છે તમારા વર્ગખંડનો જે નકશો દોરેલો છે તેની પણ તેની સાથે સરખામણી કરજો આ આશીની શાળાનો ઉપરથી દેખાતો નકશો છે એ ઉપરથી નકશો એટલે હા આપણે જોયું હતું દુનિયા જોવાનો રસ્તો ધોરણ ચાર અને આ પ્રકરણની શરૂઆતમાં પરેડ જે જગ્યાએથી પસાર થાય છે ત્યારે હેલિકોપ્ટરમાંથી માંથી લીધેલો ફોટો તે આપણે જોયો હતો દેખાય છે તો એ જ રીતે આ છે જે આવી દેખાય છે અને તેનો એક નકશો દોરેલો છે તેનું એક ચિત્ર દોરેલું છે પણ ચોક્કસ પ્રમાણ માપને આધારી અને આ નકશો દોરેલો છે હવે ખબર છે પ્રમાણ માપ કેટલું છે બરાબર જો બાજુમાં લખેલું છે

તમને અહીંયા જુદા જુદા એના સ્કૂલના વસ્તુઓ તમને દેખાય છે બગીચો સભા મેદાન હોલ પછી આ લખેલું છે ને એ અને એક કહેવાય આ રોમન અક્ષર છે અને રોમન અંક કહેવાય જે રીતે આપણે પ્રકરણ એકની અંદર શરૂઆતમાં શીખ્યા હતા કે ગુજરાતી અક્ષરોને અંગ્રેજીમાં કઈ રીતના લખાય તો એ જ રીતે આ એક બીજી રીતે પણ લખી શકાય છે જેને રોમન અંક કહેવાય તો અહીંયા જુઓ રોમન અંકમાં એક આ પાંચ આ એક બે ને ત્રણ કરેલું છે ને કહેવાય ત્રણ એ આને કહેવાય ત્રણ બી અહીંયા આઈ અને બાજુમાં વી છે આને કહેવાય ચાર અને ફરીથી કહેવાય એક હવે એક્સ હોય તો એક્સને કહેવાય દસ તો બોલો આને કેટલા કહેવાય જે રીતે એને પાંચ કહેવાય એની બાજુમાં એક આગળ હતું આઈ તો એને નવ કહેવાય આ આ વીને પાંચ કહેવાય અહીંયા જે મેં આગળ હતું એટલે આપણે ચાર કહેતા હતા તો એક્સને દસ કહેવાય તો એક આગળ હોય આને કેટલા કહેવાય બરાબર અને કહેવાય નવ અને કહેવાશે બરાબર પાંચ પછી એક બે એટલે સાત પછી પાંચની પાછળ એક જ છે એટલે છ અહીંયા એક બે ત્રણ એટલે આઠ અને અહીંયા થશે છ આ એના અલગ અલગ વર્ગખંડો છે આ એનો મુખ્ય દરવાજો આ એનું રમતનું મેદાન એટલે કે આનો પ્રવેશ દ્વાર છે અને આ કાર્યાલય હવે તમે કહી શકશો કે કાર્યાલય કરતા સભાનું મેદાન કેટલા ગણું વધારે છે તો શું કરશું આપણે અહીં બરાબર પ્રકરણ નંબર ત્રણ કેટલા ચોરસ તેની અંદર આપણે કોઈપણ વસ્તુનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ચોરસની ગણતરી કરતા હતા તો અહીંયા પણ આપણે ચોરસની ગણતરી કરી લઈએ જુઓ કાર્યાલયનું કેટલું છે એક બે અને ત્રણ તો કાર્યાલયનું ક્ષેત્રફળ થશે ત્રણ ચોરસ સેન્ટીમીટર અહીંયા ત્રણ ચોરસ સેન્ટીમીટર અને હવે અહીંયા ગણી લઈએ તો કેટલું થાય છે જુઓ સભા મેદાન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર એટલે કે સભાનું મેદાન પંદર ચોરસ સેન્ટીમીટર છે તો કેટલા ગણું થયું કાર્યાલય ત્રણ ચોરસ સેન્ટીમીટર સભા મેદાન પંદર ચોરસ સેન્ટીમીટર તો કેટલા ગણું થાય બરાબર વિચારો હા ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર તો સભાનું મેદાન કાર્યાલયના ક્ષેત્રફળ કરતા પાંચ ગણું વધારે છે એટલે કે સભાના મેદાનનું ક્ષેત્રફળ કાર્યાલયના ક્ષેત્રફળ કરતા પાંચ ગણું છે ચાલો હવે આપણે તમે જોઈ શકશો કે દરેક વર્ખની લંબાઈ સરખા જેવી છે લંબાઈ અને પહોળાઈ દરેકના માપ સરખા છે તો તમે અંદાજ લગાવી શકશો કે દરેક વર્ખની લંબાઈને પહોળાઈ કેટલી છે જુઓ અહીં અહીંયાથી જ ધારો કે પ્રવેશ કરીએ આપણે તો જુઓ એક અને બે એટલે કે બે ખાના આવ્યા તમે એટલે કે બે ખાના એટલે કે બે સેમી બે સેમી એટલે કેટલા મીટર પાંચ એટલે કે લંબાઈ થશે પાંચ મીટર હવે જોઈએ પહોળાઈ પહોળાઈમાં જો બે આખા હશે તો પાંચ મીટર થાય પણ અહીંયા જુઓ એક ખાનું આખું છે અને બીજું એટલે અડધાથી થોડુંક વધારે છે એટલે જો બે આખા હોત તો પાંચ થઈ જાવત અને અડધા હોત તો પાંચના અડધા થઈ જાવત જો આખા હોત તો પાંચ મીટર થાય જો અહીંયા આવે અડધું તો પાંચના અડધા થાય એટલે અડધાથી વધારે અને પાંચથી ઓછું એટલે અંદાજે દરેક વર્ષની લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તો અહીં આપણે આ રીતે આપણે શોધી શકીએ છીએ આ ઉપરાંત આપણે આ આપણે અંદાજે શોધ્યું આ જ રીતે આપણે માપ પટ્ટેની મદદ દ્વારા પણ શોધી શકીએ છીએ તો જુઓ અહીં માપ થશે બે સેન્ટીમીટર અહીં માપ થશે બે સેન્ટીમીટર આપણે જોઈ શકીએ છીએ બે સેન્ટીમીટર તો પાંચ અને આ બાજુ માપ થાય છે બે પોઈન્ટ છ સેન્ટીમીટર જેટલું થાય છે તો આપણે બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ છ કરીશું અંદાજે ચાર મીટર જેટલું માપ આવશે એટલે કે લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર થાય છે આ વર્ગખંડ છે અને દરેક લગભગ આ રીતે જ આપણને દેખાય છે આપણે વર્ગખંડમાં જોઈ શકીએ છીએ પાતલી દરવાજા નોટિસ બોર્ડ ડિસ્પ્લે બોર્ડ કબાટ એની બારી બધું જ આપણે દર્શાવેલું છે તો આને બરાબર ધ્યાનથી જોજો અને આ પ્રશ્નોના જવાબ આપજો અને દરેક વર્ગખંડની અંદર જે રીતે દર્શાવેલું છે તે રીતે દર્શાવવાનો પ્રયત્ન કરજો તો મિત્રો અહીંયા નકશા લેખનમાં આપણે નકશામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેનો આપણે અભ્યાસ કર્યો તો આપણે જોયું કે નકશાની અંદર જ્યારે કોઈ પણ સ્થાન દર્શાવતા હોઈએ ત્યાં આપણે એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે તેની દિશા કે કઈ બાજુ આવેલું છે તે દિશા આપણે ધ્યાન રાખવી જોઈએ ત્યારબાદ ડાબી અને જમણી બાજુ યાદ રાખવી જોઈએ કે કઈ કઈ વસ્તુઓ ડાબી બાજુ આવેલી છે અને કઈ વસ્તુઓ જમણી બાજુ આવેલી છે ત્યારબાદ આપણે એ પણ જોયું કે પાણી દર્શાવવા માટે બરાબર વાદળી રંગનો ઉપયોગ થાય છે અને બે રાજ્યો બે જિલ્લા કે બે તાલુકાઓને જુદા પાડવા માટે પણ લાઈનનો ઉપયોગ થાય છે ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે જ્યારે નાના આકારમાંથી મોટા આકારમાં કરીએ એટલે કે એક સેન્ટીમીટર બાજુમાં આપણે કોઈ વસ્તુ દોરી લેવું હોય અને જો તેને બે સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસમાં દર્શાવીએ તેનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય બરાબર તેનું ક્ષેત્રફળ ચાર ગણું થાય છે તો નકશા લેખનમાં આપણે આ રીતે આપણે અભ્યાસ કર્યો તો તમે પણ તમે દોરેલા નકશા અને તમારી પાસે જે નકશા ઉપલબ્ધ હોય તેનો અભ્યાસ કરી અને નકશા વિશે જુદી જુદી માહિતી મેળવજો અને આપેલા પ્રમાણ માપને આધારે તેની અંદર દર્શાવેલા ગામ વચ્ચેનું અંતર શોધવાનો પ્રયત્ન કરજો અને તે સાચું છે કે ખોટું છે તે તમારા વાલીને અથવા બતાવજો મજા બતાવજો ને મિત્રો નકશા લેખનમાં તો નકશા લેખનમાં આપણે નકશા વિશે સુંદર અભ્યાસ કર્યો